સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામે છે ત્યારે આણંદ જિલ્લામાં વરસાદે ચાર દિવસનો વિરામ લીધા બાદ પેટલાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો જ્યાં ભારે વરસાદને પગલે નડિયાદ ખંભાતને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી અને વાહન બંધ થતા લોકોને વાહનને ધક્કો મારતા નજરે પડ્યા હતા તેમજ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને પગલે સ્થાનિકોએ પેટલાદ પાલિકા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો હાઈવે રોડ પરનો ત્યાં વરસાદ પડેલા પાણી ખૂબ ભરાય છે પાણી ખૂબ ભરાયાથી દુકાનોમાં પાણી ઘરોમાં પાણી અને અવર જવર વાળાને તકલીફ પડે છે અને સાધનો પણ બધા બંધ થઈ જાય છે અને કેટલા લોકો તો પડે છે અમે ખાડા હોય છે પેટલાદ મ્યુનિસિપાલિટીને કંઈ પણ કામ કરવું નથી ટેક્સના પૈસા બોગસ રીતે વાપરી નાખે છે બીજું કોઈ આગળ કાર્યવાહી કરતા નથી જેથી વહેલી તકે આ પાણીનો નિકાલ કરે એ જોગવાઈ કરી આપે એના સંદર્ભમાં વાત કરવાની છેલ્લા એક કલાકથી વરસાદ પડ્યો છે નડિયા ખંભા રોડ ઉપર અને પાણી એટલું બધું ભરાય છે કે જેનો કોઈ નિકાલ નથી બે વર્ષથી આ તકલીફ અમે ઉઠાવી રહ્યા છીએ અને એના રહેણાંક વિસ્તારમાં પણ જો એક કલાક વધુ પાણી ભરાય તો રહેણાંક વિસ્તારમાં પણ પાણી પહેરી જાય છે મારી અહીંયા દુકાન છે જે કસ્ટમરને આવવા જવામાં ઘણી તકલીફ પડે છે અને આ દર વખતની સમસ્યા છે જે છેલ્લા બે વર્ષથી અમે નગરપાલિકાને કહ્યું પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી.